આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી નવેમ્બર મહિનામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લામાં તમામ રવિવારે તમામ મતદાન મથકોએ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી કચ્છ વિધાનસભા મતવિસ્તારમાં નામ નોંધવા, સુધારો ફેરફાર કરવા તેમજ નામ રદ કરવાના કુલ 78,000થી વધારે ફોર્મ ભરાયા છે, જેમાં ખાસ કરીને 18-19 વય જૂથના 21,115 નવા મતદારોનો ઉમેરો થયો છે. આ ઉપરાંત આ મતદાર યાદી સુધારા કાર્યક્રમ 5 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. તેમજ જે લોકો પણ હજી પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માગે છે તે કચેરીએ આવીને ફોર્મ ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકે છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી KT મેણાંતે જણાવ્યું હતું. કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણે નવા ફોર્મ માટેની ફોર્મ નંબર 6 માટે 50,835 અરજીઓ આવેલી છે, જેમાં 18-19માં 21,115 અરજી આવેલી છે, જ્યારે ફોર્મ નંબર 7 નામ કમીની 11,263 અરજી આવેલી છે. સુધારા વધારા માટેની 11,370 અરજી આવેલી છે. એ જ રીતે અંદર જે ફેરફાર કરવાનો થાય 8ક એમાં 4,562 અરજી આવેલી છે. આમ ટોટલ જિલ્લાની 70,029 અરજીઓ આવેલી છે. લોકોને વધુમાં વધુ નામ નોંધાવે, કોઈ રહી ના જાય, આપણો હક છીનવાઈ ના જાય. એક વોટની પણ કિંમત હોય છે, જેથી કોઈ પણ વ્યક્તિ નજીકમાં રહેતી હોય એવી 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિને આપણે વિનંતી કરીશું કે એમનું નામ મતદાર યાદીમાં નોંધાવે. ભારતના ચૂંટણી આયોગ પંચ દ્વારા, ચૂંટણી કમિશન દ્વારા હમણાં 5 સુધીની ડેટ લંબાવી છે, જે માટે અમે પ્રચાર પ્રસાર અને આપના જેવા મિત્રો જોડેથી અમે એ કરવા માગીએ છીએ. પેપરમાં પણ અમે આપી દીધું છે. ERO ને બધાને અમે સૂચના આપી છે. BLOs, સેક્ટર ઓફિસરો તમામને વધુ વધુ ફોર્મ હજી પણ આવે એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.